આજે નોઈડામાં ટ્વીન ટાવર્સને તોડી પાડવામાં આવશે। બપોરે 8 કલાકે બ્લાસ્ટ દ્વારા આ ટ્વીન ટાવરને તોડી પાડવામાં આવશે। બ્લાસ્ટ બાદ કેટલાક સમય સુધી આ વિસ્તારને નો ફ્લાય ઝોન પણ જાહેર કરવામાં આવશે। આસપાસની સોસાયટીમાંથી અંદાજે 7500 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી લેવાયું છે। 560 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, તો 4 ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈનાત કરાઈ છે। 100 સ્પેશિયલ ફોર્સના જવાનો તૈનાત કરાયા છે। આસપાસની બિલ્ડિંગ ખાલી કરાવવાનું ચાલી રહ્યું છે। હેલ્થ ઇમરજન્સીને લઈને 3 હોસ્પિટલને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે। તો નોઈડા ખાતે આવેલા છે આ ટ્વીન ટાવર। ગેરકાયદેસર રીતે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું, આખરે તેની ડિમોલિશનની કામગીરી આજે હાથ ધરવામાં આવશે। એક્સપ્લોઝિવ અત્યારે આ ટ્વીન ટાવરમાં ગોઠવી દેવામાં આવ્યા છે અને માત્ર એક ક્લિકમાં આ બંને ટાવર માત્ર 9 સેકન્ડની અંદર જમીનદોસ્ત થઈ જશે। તો 10 ભારતીય 7 વિદેશી બ્લાસ્ટર્સ દ્વારા આ ટ્વીન ટાવરને ધરાશાયી કરવાનો આખો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। 90 મજૂર ટાવર પાડવાની તૈયારીમાં પણ જોડાયેલા હતા। આપણે જણાવી દઈએ, ટ્વીન ટાવરને ધરાશાયી કરવાની જે આખી કામગીરી છે તેની જાણકારી અમે આપને આપી રહ્યા છે। 9800 હોલમાં વિસ્ફોટકો અત્યારે બ્લાસ્ટ હોગા, યે જો સવાલ મેં અભી પૂછા થા, 100% સેફટી કે સાથ બ્લાસ્ટ હોગા, યે બડી ખબર ઉન્હોને કહા હૈ। ये बड़ी खबर उन्होंने कहा है कि 100% सेफ्टी के साथ ब्लास्ट होगा। सीधे इसको ब्रेक करें, एडिफिस के प्रोजेक्ट मैनेजर ने कहा 100% सेफ्टी के साथ होगा ब्लास्ट। उनका यह कहना है कि सुरक्षित तरीके से वहां पर टावर्स को गिराया जाएगा, किसी को कोई नुकसान नहीं होगा, ये उन्होंने कहा है। ये इस वक्त की बड़ी खबर। करुणा के पास चलेंगे। करुणा, अपने पीछे की तस्वीरें दिखाइए, ओवर टू यू। તો આપને જણાવી દઈએ કે ટ્વીન ટાવરને જે ધરાશાયી કરનારી જે ટીમ છે તે ટીમ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે 100% સુરક્ષિત બાબતોને ધ્યાનમાં રાખીને આ ટ્વીન ટાવરને ધરાશાયી કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। આજુબાજુના જે રહેણાંક વિસ્તારો છે, જે લોકો છે, તેમને કોઈપણ પ્રકારનું નુકસાન નહીં પહોંચે। અત્યારે હાલ સુરક્ષાના કારણોસર તમામ જે લોકો છે તેમને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત 3 હોસ્પિટલને પણ એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી છે। અત્યારે હાલ ટ્વીન ટાવરના 3700 જેટલા જે હોલ છે ત્યાં એક્સપ્લોઝિવ જે વસ્તુઓ છે તેને ભરી દેવામાં આવી છે અને ત્યારબાદ 2.5 કલાકે ટ્વીન ટાવરને ધરાશાયી કરવામાં આવશે। 3700 કિલો વિસ્ફોટક ટ્વીન ટાવરને ધરાશાયી કરવા માટે લગાવવામાં આવ્યા છે। વિસ્ફોટકને લગાવવાનું કામ 11 ટીમ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। અત્યારે આ તસવીરો પણ અમે આપણે બતાવી રહ્યા છીએ કે ટ્વીન ટાવર ધરાશાયી થતું જોવા માટે અનેક લોકો પણ ત્યાં પહોંચી રહ્યા છે। આ સાથે સુરક્ષાના કારણોસર પોલીસ જવાનોની ટીમોને પણ અહીં તૈનાત કરી દેવામાં આવી છે। 4 જેટલી ક્વિક રિસ્પોન્સ ટીમને પણ તૈનાત કરવામાં આવી છે। 10 જેટલી સ્પેશિયલ ફોર્સને પણ અહીં તૈનાત કરવામાં આવી છે અને લોકો સુરક્ષિત રહે તે બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આસપાસના જે રહેણાંક વિસ્તારો છે તેને ખાલી કરાવવાની પણ કામગીરી ચાલી રહી છે। મોટાભાગની આ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। ટ્વીન ટાવર કે જે ગેરકાયદેસર રીતે નિર્માણ પામ્યું હતું અને તેની ડિમોલિશનની કામગીરી આજે હાથ ધરવામાં આવશે। માત્ર 9 સેકન્ડની અંદર આખી બંને બિલ્ડિંગ ધરાશાયી થઈ જશે। નીચેથી લઈને ઉપર સુધી વિસ્ફોટ કરવામાં આવશે અને આ બિલ્ડિંગ આજુબાજુના રહેણાંક વિસ્તારોને નુકસાન કર્યા વગર સીધી જ ધરાશાયી થશે તેવો દાવો કરવામાં આવ્યો છે। યહાં પર ડમ્પરો કી એક બડી ટીમ ખડી કી જા રહી હૈ। ઇસકે અલાવા આપકો સામને એમ્બ્યુલન્સ નજર આ રહી હૈ, ફાયર બ્રિગેડ કી ટીમ નજર આ રહી હૈ। યહાં પર 9 સબ સ્ટેશન ફાયર કી ટીમો કો યહાં પર લગાયા ગયા। 100 સે જ્યાદા કર્મચારી યહાં પર ડિપ્લોય કિયે ગયે, યાની કી નોઈડા પુલિસ પ્રશાસન કોઈ ભી કદમ કોઈ ભી લાપરવાહી નહીં બરતના ચાહતા। और इसीलिए सारी जो भी स्ट्रेटेजी है उसको पूरा कर रहा है। और इसीलिए अब एडिफिस की तरफ से कहा गया है कि वो लोग 100% सेफ ब्लास्ट करेंगे। 100% सेफ ब्लास्ट करेंगे। करुणा जहां मौजूद हैं उनके पास चलते हैं। आपके